गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चर में आपने जियोलाइट विषय सीख्या। हवे एक नवू उद्दीपन उत्सेचक उद्दीपन विषय सीखीशुं। तो स्टैंडर्ड 12 साइंस सब्जेक्ट केमिस्ट्री मां टॉपिक छे उत्सेचक उद्दीपन। जेम बीजा उद्दीपन जोया एमा रासायनिक उद्दीपक होय, धातु होय, कोई संयोजन होय। ज्यारे आ उद्दीपन मां उत्सेचक एटले शुं, तो उत्सेचक एटले जेम रासायनिक उद्दीपक, टूंक में आ उद्दीपक है पर केवा प्रकार नो छे, जैव रासायनिक एटले के ते सजीवन छे। तो आ उद्दीपक सेना बनेला छे, जेम पेलो जियोलाइट एल्युमिनियम सिलिकेट नो बनेलो हतो, एज रीते आ बधा उद्दीपक सेना बनेला होय, तो प्रोटीन ना बनेला होय छे। पाछो एक नवो शब्द प्रोटीन एटले शुं, तो एना विषे आपणे एक नेक्स्ट चेप्टर सेम फॉर्ममां शीखवानुं छे। आना पर आखुं एक चेप्टर छे, पण एक टूंकमां माहिती आपी दो। तो प्रोटीन एटले पॉलीपेप्टाइड समूह, અને પોલીપેપ્ટાઇડ એટલે શું? તો એમિનો એસિડ સમૂહ, એમિનો એસિડ નો પોલિમર સમૂહ। તો આ પ્રકારના ઉદ્દીપક થી જે પ્રક્રિયા થશે તેને ઉત્સેચક ઉદ્દીપન કહે છે। તો ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ કઈ રીતે છે? આ પ્રોટીન્સ જે બનેલા છે ઉત્સેચક, એની બંધારણ કેવું હશે? તો આ જે બંધારણ બન્યા છે ઉત્સેચકના, તેમનું આણ્વીય દળ પંદર હજાર થી એક લાખ સુધી એટોમિક માસ યુનિટ યુ હોય છે। હવે આ આણ્વીય દળ ધરાવતા પોલિમર એટલે કે એમિનો એસિડના પોલિમર પંદર હજાર થી એક લાખ આણ્વીય દળ ધરાવતા પોલિમર, કયા પોલિમર? તો પ્રોટીનના પોલિમર ઉત્સેચક તરીકે વર્તશે। આમની લાક્ષણિકતાઓ શું? કઈ કઈ લાક્ષણિકતા એ કામ કરશે? તો આની લાક્ષણિકતાઓ મુખ્યત્વે વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે। વિશિષ્ટ ગુણધર્મ એટલે અમુક ઉદ્દીપક અમુક પ્રક્રિયામાં જ લાગુ પડી શકે, જો ઉદ્દીપક બદલાય તો તેની રિએક્શન પણ બદલાઈ જશે, હોય છે ને? એક્ઝામ્પલ તરીકે સ્ક્રોઝમાં ઇન્વર્ટેસ વાપરવામાં આવે તો અલગ, ઝાયમેઝ વાપરવામાં આવે તો અલગ, એ જ રીતે પ્રક્રિયક સેમ હશે પણ ઉદ્દીપક વાપરવાથી નિપજ બદલાઈ જશે। ચલો એવા જ ઉદ્દીપક કયા છે? તો ઇન્વર્ટેસ, ઝાયમેઝ, યુરેઝ, પેપ્સિન, આ એક
પ્રક્રિયા માટે વર્તતા ઉત્સેચકો છે. અમુક આમજુ તો પ્રક્રિયાનો વેગ વધારો, પ્રક્રિયા વેગ વધારે છે. ક્યારે વધારશે? તો યાદ રાખો જ્યારે તેની પીએચ સંતુલિત હશે ત્યારે, જ્યારે તેનું તાપમાન સંતુલિત હશે ત્યારે. આ ક્યારે કાર્ય કરે છે? તો જ્યારે પીએચ 5 થી 7 હોય ત્યારે આ ઉદ્દીપક કાર્યરત છે. એમસીક્યુમાં પૂછાય કયા પીએચ ઉત્સેચક કાર્યરત છે, તો પીએચ 5 થી 7. એ જ રીતે તાપમાન, કયા તાપમાને કાર્ય કરશે? તો 298 કેલ્વિન થી 310 કેલ્વિન સુધી, તાપમાન સુધી પેપ્સિન અમુક કાર્ય કરે છે, ગ્લાયકોઝન, ગ્લાયકોગેલ, ઇન્સ્યુલિન, અમુક પ્રકારના આવા ઉત્સેચકો તમારા શરીરમાં રહેલા છે. હવે આ ઉત્સેચકો ક્યારે કાર્ય કરશે? વિચારો કે તમારા શરીરમાં જ્યારે તાવ આવે છે, બીમાર પડો છો, ત્યારે શું થશે? તાપમાન વધશે. તાપમાન વધશે તો શું થશે? તો આ તાપમાનમાં તમારા શરીરના બધા જ કાર્યરત બાયોમોલિક્યુલ કાર્ય કરવાનું બંધ કરી દેશે. કેમ? તો તમારું તાપમાન 310 કેલ્વિનથી વધી જશે, અને જો 310 કેલ્વિનથી વધી જાય તો ઉત્સેચકો તેનું કાર્ય કરતા નથી. એક્ઝામમાં પૂછાય કે જ્યારે કોઈ મનુષ્યને તાવ આવ્યો હોય ત્યારે કેમ ઉત્સેચકો કાર્ય કરતા નથી, તેનું મુખ્ય કારણ આ છે કે 298 થી 310 કેલ્વિન સુધી જ ઉત્સેચકો કાર્યરત છે, માટે તાપમાન વધવાથી પોતે કાર્ય કરી શકતા નથી. એ જ રીતે સહ ઉત્સેચક કોને કહેવાય? તો જે ઉદ્દીપનની ક્રિયામાં સહાયતા કરે. કોણ છે? તો મુખ્યત્વે કોણ છે? તો ધનાયન અને ઋણાયન. કયા? Na પ્લસ Cl માઇનસ SO4 માઇનસ 2, Ca પ્લસ 2, K પ્લસ વગેરે. આ બધા સહ ઉત્સેચક છે જે કાર્ય કરવામાં મદદ કરશે. હવે વિચારો કે તમે જ્યારે જમવામાં મીઠું લો છો ત્યારે મીઠુંમાં શું હોય છે? NaCl. અને NaCl માં શું હોય છે? Na પ્લસ અને Cl માઇનસ. આ એની પ્લસ અને સીએલ માઇનસ ના લીધે જ તમારા ઘણા બધા કાર્ય આપોઆપ થતા હોય છે. આ એની પ્લસ ઉત્સેચક તરીકે વધશે, સીએલ માઇનસ પણ એ જ તરીકે વધશે. સમજાય છે? એટલે તમારા શરીરમાં જે કામ કરતો એને કે પંપ કાર્યરત રહેશે સ ઉત્સેચકના કાર્યના લીધે. ઓકે, આ જ રીતે અમુક નિરોધકો પણ હોય છે. નિરોધકો એટલે એ જ રીતે નિરોધકો હોય છે. નિરોધકો કોને કહે? તો નિરોધકો એટલે ઉદ્દીપનની ક્રિયામાં ખલેલ પહોંચાડતા આવા નિરોધકોના લીધે વેગ ઓછો થાય છે. જે વેગ હોવો જોઈએ નથી, વેગ ઓછો થાય છે. વેગ કેટલો હશે ઉત્સેચકનો? કેટલો હશે? તો
उत्सेचकों में खास एक मिनट में दस लाख प्रक्रियकों ने निपज में रूपांतरित करे छे। આ તેની લાક્ષણિકતા હોય છે એમસીક્યુ ઘણા બધા નીકળે હોય છે ઘણા બધા દરેક પર અંડરલાઈન કરતો જઉં છું ધ્યાન રાખજો કે ઉત્સેચક એટલે શું તો જૈવ રાસાયણિક ઉદ્દીપક સેના બનેલા હોય છે તો પ્રોટીન આણ્વીય દળ કેટલું 10,000 થી 15,000 થી 1,00,000 સુધી બરાબર પીએચ કેટલી તો પીએચ 5 થી 7 તાપમાન કયા તાપમાનથી પરિણમે છે તો 298 થી 310 સુધી સ ઉત્સેચકનું કાર્ય શું તો સહાયક કયા કયા સ ઉત્સેચક છે તો ધનાયન અને ઋણાયન અને વધારે પૂછાતો પ્રશ્ન વેગ કેટલો હતો એક મિનિટમાં 10,000 થી 10,00,000 પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર પામ્યું ઓકે એમસીક્યુ પૂછાઈ શકે ગુજકેરમાં પૂછાઈ શકે થિયરી પણ પૂછાઈ શકે લાક્ષણિકતાઓ કઈ કઈ છે ઓકે મારે ડિસ્કન્ટિન્યુ